જયંબે વિદ્યાર્થી મિત્રો, જયંબે ગ્રુપ ઓફ સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે આવેદન પત્રનું મહત્વ. તો મિત્રો, આપણે જે અગાઉ વ્યાખ્યા જોઈ ગયા અને એનો અર્થ શીખી ગયા, તેના પરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આવેદન પત્રનું મહત્વ શું છે. તો દરેક કંપની આવેદન પત્ર ફરજિયાત નોંધવવું પડે છે, કારણ કે આપણો મુખ્ય દસ્તાવેજ છે, એમાં જોગવાઈઓ નોંધવામાં આવેલી છે અને એ જોગવાઈને ધ્યાનમાં લઈને જ આપણે કામકાજ કરવાનું છે, કાર્યક્ષેત્ર નક્કી કરવાનું છે. કારણ કે આવેદન પત્ર બંધારણ દર્શાવે છે, ઉદ્દેશો દર્શાવે છે, નીતિ નિયમો જણાવે છે, તો એ નિયમમાં રહીને જ આપણે કાર્યક્ષેત્ર કરવાનું છે. એટલે આવેદન પત્રનું મહત્વ શું છે તે અહીં આપણે શીખવાના છીએ. અને આવેદન પત્રમાં કયા કયા પક્ષકારો માટે ઉપયોગી છે તે નીચેના મુદ્દાઓ કેટલાક આપવામાં આવ્યા છે, એ મુદ્દાઓને આધારે આપણે માહિતી જોઈએ. તો મિત્રો, આવેદન પત્રનો મહત્વની અંદર આપણો પહેલો મુદ્દો છે કંપનીની દ્રષ્ટિએ. કંપનીની દ્રષ્ટિએ આવેદન પત્ર શાના માટે ઉપયોગી છે? તો આવેદન પત્ર કંપની માટે આ મુખ્ય દસ્તાવેજ છે, જે આપણે અગાઉ શીખી જ ગયા છે કે મુખ્ય દસ્તાવેજ છે. આવેદન પત્ર કંપનીનો પાયો છે, બરાબર? પાયો છે એટલે કે જેવી રીતે આપણે કંપનીની શરૂઆત થઈ તો ક્યાંથી થઈ, એ નીતિ નિયમોના આધારે. જે આવેદન પત્રના પહેલી વાર નીતિ નિયમો આવેદન પત્ર ફર્સ્ટ વાર નોંધવું પડે છે, એ સંતોષકારક જણાય તો જ કંપની બનાવવા માટેની પરવાનગી આપવામાં આવે છે. એટલે એ કંપનીનો પાયો છે. આવેદન પત્ર કંપનીનું બંધારણ અને કાર્યક્ષેત્ર દર્શાવે છે. બંધારણ એટલે કે તમે અગાઉ જોઈ જ ગયા છે કે એની આપણે કલમો છે, એ કલમોના આધારે આપણને માહિતી સ્પષ્ટ ખબર પડે છે કે એનું બંધારણ શું છે અને એના આધારે કાર્યક્ષેત્ર નક્કી થાય છે. જેમાં કંપનીનું નામ હોય છે, ઉદ્દેશો હોય છે, મૂડી જણાવેલી હોય છે, જવાબદારી શું છે, રજિસ્ટર ઓફિસ ક્યાં આવેલી છે, એ ક્યાં કયા રાજ્યમાં આવેલી છે, એ વગેરેની માહિતી આપવામાં આવેલી હોય છે. કંપની આવેદન પત્રમાં દર્શાવે ઉદ્દેશથી ચલિત કાર્ય કરે તો તે સત્તા બહારના કાર્યો ગણાશે. હવે અહીં કંપનીના જે ઉદ્દેશો આપેલા છે કલમોની અંદર, એમાં જો દાખલા તરીકે જોગવાઈઓ આપવામાં આવેલી હોય અને એ જોગવાઈનો વિરોધ જો કોઈ કાર્ય કરવામાં આવે તો એ રદ બાતલ છે. કેટલીક વખત કંપનીના જે સંચાલકો છે કે એમાં કોઈ પણ આગેવાનો હોય, એ કોઈક વખત જાણી જોઈને પણ કાર્ય કરે છે અથવા તો કદાચ અજાણતામાં પણ કાર્ય થઈ શકે છે, અને જ્યારે તપાસ કરવામાં આવે ત્યારે જો જોગવાઈને વિરુદ્ધનું કોઈ પણ કાર્ય થયેલું હોય તો એ રદ બાતલ જ ગણાય છે અને એને સત્તા બહારના કાર્યો કહેવામાં આવે છે. કંપની કેટલી સત્તાવાર મૂડી ધરાવે છે? સભ્યની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત, તે આ દસ્તાવેજથી જાણી શકાય છે. શું કહેવામાં આવ્યું છે કે સત્તાવાર મૂડી મૂડીની કલમ આપેલી હોય, બરાબર? એ મૂડીની કલમ ક્યાં હોય? આવેદન પત્રની અંદર. તો એમાં કેટલી મૂડી દર્શાવેલી છે એ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે. અને પછી જે કંપની શેર મૂડી જાહેર જનતા પાસેથી ઉઘરાવે છે એ જાણી શકાય છે. સભ્યોની જવાબદારી એટલે કે આવેદન પત્રમાં કયા કયા સભ્યોએ સહી કરી છે એના પરથી પણ જવાબદાર વ્યક્તિઓ કયા છે એ ખ્યાલ આવે છે. મર્યાદિત છે કે અમર્યાદિત, આ દસ્તાવેજ છે જાણી શકાય છે. જે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા કે જે આપણું આવેદન પત્રનું ટેબલ એ હતું અને જે કંપનીએ શેર બહાર પાડીએ છીએ તો એ પહેલું ટેબલ એ પ્રમાણે ટેબલ પ્રમાણેની જોગવાઈ જોઈ લેશે કે આ કંપની શેર બહાર પાડે છે કે નહીં. જે કંપની બહાર પાડે છે તેને નીતિ નિયમ લખ્યો હોય કે આ શેર બહાર પાડી શકે છે, બરાબર? એટલે કંપની મર્યાદિત છે કે અમર્યાદિત છે એ પણ જાણી શકે છે. ખ્યાલ આવી ગયો? તો કંપનીની દ્રષ્ટિએ આટલી બાબત મહત્વની છે. ત્યારબાદ આપણો મુદ્દા નંબર બે, કંપનીના લેણદારો, વેપારીઓ, બેંકોની દ્રષ્ટિએ. હવે કંપનીના સાથેના સંબંધો એટલે કે સંબંધદારો વ્યક્તિઓ કયા છે? તો લેણદારો એટલે કે જે શેર ધારકો છે તે. વેપારીઓ એટલે કે જે આપણા કાચો માલ પાકો માલ તૈયાર થઈ જાય, કારણ કે પહેલાં તો કાચો માલ લાવવો પડે, કાચા માલમાંથી કંપની પાકો માલ તૈયાર કરશે અને પછી વેચાણ કરવું પડશે. તો કાચો માલ લાવે તો એ પણ આપણે વેપારી પાસેથી જ લાવીશું, પાકો માલ તૈયાર થાય તો પણ આપણે એનું વેચાણ વેપારીને જ કરીશું. તેની સાથેના સંબંધો અને બેંકોની દ્રષ્ટિ, બેંકોની એટલે
બેંકમાંથી લોન લઈ શકે છે, મૂડી લાવી શકે છે. એમાં જોઈશું આવેદન પત્ર ત્રણેય પક્ષકારો સાથેના સંબંધો નક્કી કરે છે. ત્રણેય પક્ષકારો એટલે આ વ્યક્તિ એની સાથે સંબંધ નક્કી કરે છે. કંપની જે કાર્ય કરવા માંગે છે તે માહિતી મેળવીને લેણદારો, વેપારીઓ, બેંકો નાણાં ઓછીના આપવા કે નહીં તે અંગે નિર્ણય લઈ શકે છે. હવે તે લેણદારો એટલે કોણ? તો એમાં શેરધારકો હોઈ શકે, ઇક્વિટી શેરધારકો હોય, પ્રેફરન્સ શેરધારકો હોય કે ડિબેન્ચર શેરધારકો હોય. તો આવેદન પત્રના નીતિ નિયમો જાણશે અને જો સંતોષ થશે તો આ કંપનીમાં નાણાં રોકવા કે નહીં રોકવા, એનું અસ્તિત્વ શું છે, એની ઓફિસ ક્યાં આવેલી છે વગેરેનો સંતોષ થશે તો મૂડી આપશે. બીજું વેપારીઓ, વેપારીઓ પણ એવું જ કરતા, કારણ કે કેટલીક વખત શાક ઉપર માલ સામાન લાવવાનો થાય તો આ કંપની સાથે એને સંબંધો સ્થાપવા કે નહીં સ્થાપવા એ અંગે નિર્ણયો લે છે. બેંકોની દ્રષ્ટિએ તો બેંક પણ દાખલા તરીકે કંપનીને જ્યારે મૂડીની જરૂરિયાત પડે છે ત્યારે કંપની પોતાની રીતે મૂડી ભેગી કરવા માંગે છે ત્યારે કંપનીના નામે મૂડી લે છે. ત્યારે બેંક પણ આવેદન પત્ર જોઈ છે અને આવેદન પત્રમાં એ લોકોને સંતોષકારક લાગે, કારણ કે પહેલાં તો જવાબદાર વ્યક્તિઓ કોણ છે, કંપનીનું અસ્તિત્વ શું છે એ બધી જ માહિતીની તપાસ કરે છે અને પછી નક્કી કરે છે કે એને નાણાં આપવા કે નહીં. એટલે એના માટે આવેદન પત્ર ઉપયોગી છે. ત્યાર પછી મુદ્દા નંબર ત્રણ, કંપનીના શેરહોલ્ડરની દ્રષ્ટિ. શેરહોલ્ડર એટલે કે જે શેરધારકો છે તેમની દ્રષ્ટિએ આવેદન પત્રનું મહત્વ શું છે? શેરહોલ્ડરે રોકેલા નાણાંનો ઉપયોગ આવેદન પત્રમાં જણાવેલ પ્રવૃત્તિઓ માટે થશે. પ્રવૃત્તિઓ માટે જ, એટલે કે દાખલા તરીકે શેરધારકો પાસેથી જ્યારે મૂડી ઉઘરાવે છે ત્યારે એની અંદર નિયમો લખેલા જ હોય છે કે પોતે લઘુત્તમ વર્ણ ભરવા માટે લીધું છે કે મકાન બનાવવા માટે લીધું છે કે કોઈક માલ સામાન લાવવા માટે, એ નીતિ નિયમ આપેલો હોય છે. એ કયા પ્રવૃત્તિમાં નાણાં રોકે છે એ માહિતી લખેલી હોય છે. એટલે જે પ્રવૃત્તિ માટે લીધા હોય તે પ્રવૃત્તિ માટે જ આ નાણાંનો ઉપયોગ થશે એવી માહિતી પણ આવેદન પત્ર દ્વારા મળે છે. તેવી ખાતરી શેરહોલ્ડરોને મળે છે. જો તે પ્રમાણે કંપની કાર્ય ન કરે તો તેને શેરહોલ્ડરો અદાલતમાં પડકારી શકે છે. હવે શું કીધું છે? આવેદન પત્ર એમને ખાલી દસ્તાવેજ બહાર પાડી દીધો નથી કે એમને એમ નોંધણી કરાવી દીધી નથી, પરંતુ જ્યારે શેરહોલ્ડરો પાસેથી નાણાં ઉઘરાવે છે ત્યારે એમને લખ્યું હોય કે અમે તમારા નાણાંનું દાખલા તરીકે જમીન ખરીદીશું, મકાન ખરીદીશું કે પછી લઘુત્તમ વર્ણું ભરીશું. લઘુત્તમ વર્ણ એટલે કે પ્રમાણપત્ર મેળવવા માટે જ્યારે કંપનીનો ધંધો શરૂ થાય છે તે પહેલાં એને દસ્તાવેજો નોંધાવવા પડે છે. નોંધાવ્યા બાદ જરૂરી ફી પણ ભરવાની અને તો જ કંપનીને પ્રમાણપત્ર મળે છે અને ત્યાર પછી જ એ કંપની અસ્તિત્વમાં આવે છે. તો પોતાના નાણાં શાના માટે ઉપયોગ કરવાના છે તે માહિતી સ્પષ્ટ આપવામાં આવે છે અને જો એ નાણાંનો ઉપયોગ તે કાર્ય માટે ન કર્યો હોય તો શેરધારકો અદાલતમાં લઈ જઈ શકે છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરી શકે છે. શેરહોલ્ડરની જવાબદારી, જે શેર ખરીદેલ છે તેની દાર્શનિક કિંમત જેટલી જ મર્યાદિત રહેશે તેમ નક્કી થવાથી સલામતી અનુભવે છે. હવે જેટલા શેરધારકો છે, દાખલા તરીકે એક શેર છે, કોઈક દેવું થઈ જાય, કોઈ ખોટ વર્તાય તો રકમ આપવાની હોય તો એક શેર હોય તો એક શેર રકમ પૂરતી છે, બે શેર હોય તો બે શેરના રકમ પૂરતી, પાંચ શેર હોય તો પાંચ શેર જેટલી જવાબદારી. તો જેણે જેટલા શેર ખરીદેલા છે એટલા શેર પૂરતી જવાબદારી એમની હોય છે. એટલે એ લોકો પણ સલામતી અનુભવે છે. ક્યારેક ઇક્વિટી શેરધારકો છે એ લોકોને ક્યારેક નફો પણ થાય છે અને ક્યારેક નુકસાન પણ થાય છે, બરાબર. ત્યારબાદ મુદ્દા નંબર નેક્સ્ટ, જાહેર જનતાની દ્રષ્ટિએ. જાહેર જનતાની દ્રષ્ટિએ આવેદન પત્ર શું ઉપયોગી છે? સમાજની કોઈ પણ વ્યક્તિ કંપનીમાં નાણાં રોકવા માટે પ્રાથમિક માહિતી આવેદન પત્રમાંથી મેળવી શકે છે. હવે સમાજની કોઈ પણ વ્યક્તિ એટલે કે દાખલા તરીકે હવે શેર જ્યારે કંપની બહાર પાડે છે ત્યારે સૌ પ્રથમ તો આવેદન પત્રના નીતિ નિયમો તપાસશે, રજિસ્ટર ઓફિસે જશે, એના નીતિ નિયમો મેળવશે અને અભ્યાસ કરશે અને અભ્યાસ કરતા જો સંતોષકારક જણાય તો એમાં નાણાં રોકશે. એટલે કે આગળ કીધું છે કે તેની નકલ પ્રાપ્ત કરી શકે છે અને એનો અભ્યાસ દ્વારા જો સંતોષ થયો હોય તો મૂડી રોકશે અને જો સંતોષ નહીં થયો હોય તો મૂડી રોકશે નહીં. એટલે આવેદન પત્ર આ ચાર મુદ્દાઓ માટે ખૂબ જ ઉપયોગી છે અને એના આધારે કંપનીનું કાર્યક્ષેત્ર પણ નક્કી થયેલું છે અને જાહેર જનતા સાથેના સંબંધો પણ નક્કી થાય છે.
મિત્રો આવેદન પત્રનું મહત્વ પણ ખૂબ જ ઉપયોગી છે. કેટલીક વખત પરીક્ષાની અંદર આવેદન પત્રની વ્યાખ્યા આપો અને મહત્વ સમજાવો એ પણ પૂછાઈ શકે છે. એટલે તમારે આ ચેપ્ટરની અંદર બધા જ મુદ્દાઓ અગત્યના છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.